कंटिन्यू हो सकता है, वो भी सामान्य बारिश रहेगा। અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં તોડફોડનો જે મામલો સામે આવ્યો છે ત્યારે આ જ મામલે એનએસયુઆઈના નેતા અર્જુન રબારીએ તોડફોડ કરી હતી। બે દિવસ પહેલા બનેલી આ ઘટના અંગે પ્રિન્સિપાલ દ્વારા અર્જુન રબારીને જવાબ લખાવવા બોલાવાયો હતો। અર્જુન રબારીએ બે દિવસ પહેલા મહિલા અધ્યાપકને રૂમમાં કેદ કરી હતી। મહિલા અધ્યાપકે પ્રિન્સિપાલને ફરિયાદ કરી અને મહિલા અધ્યાપકની ફરિયાદને પગલે પ્રિન્સિપાલે અર્જુન રબારીને બોલાવ્યો હતો। પ્રિન્સિપાલ કેબિનમાં જઈને વિદ્યાર્થી નેતાએ દાદાગીરી કરી, ઓફિસના કાચ તોડી ખુરશીઓ અને ફેંકી હતી, ઉત્પાત મચાવ્યો હતો। એલડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એનએસયુઆઈના નેતા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી। અર્જુન રબારી, આકાશ દેસાઈ અને જીલ રબારી સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો પ્રિન્સિપાલની કેબિનમાં આ વિદ્યાર્થી નેતા આવી અને કેવી રીતે તોડફોડ મચાવે છે, ઉત્પાત મચાવે છે। શિક્ષણના ધામમાં કોલેજની અંદર ભણવા માટે જતા હોય છે, પરંતુ આ વિદ્યાર્થી નેતા કયા પ્રકારે દાદાગીરી કરે છે, કેવું શિક્ષણ તેઓ મેળવતા હશે? આપે જોયું કે સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થઈ છે। પ્રિન્સિપાલની કેબિનમાં આ વિદ્યાર્થી નેતા કઈ રીતે દાદાગીરી કરી રહ્યો છે, તોડફોડ કરી રહ્યો છે। એનએસયુઆઈના આ વિદ્યાર્થી નેતા એવા છાકટા બની ગયા કે કોલેજને પણ પોતાના બાપદાદાની મિલકત સમજવા લાગી ગયા। બીજી તસવીરમાં પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો।